નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે SNS તવા ફ્રાય એન્ડ પાર્ટી પ્લોટ. ભરૂચના નવચોકી ઓવરા હેઠાણા વિસ્તારના રહીશો બિસ્મરસ્તા ગંદકી ખાડાની સમસ્યાથી ત્રાહિમામ. ભરૂચનગરમાં ડેન્ગ્યુ રોગનો હાહાકાર થતા આરોગ્ય તંત્ર દોડતું થયું. લાલબજાર વિસ્તારમાં ડેન્ગ્યુનો વાવર વધતા ભયની લાગણી. કોંગ્રેસના ઉપક્રમે સ્વર્ગસ્થ વડાપ્રધાન પંડિત જવાહરલાલની જન્મજયંતિની ઉજવણી કરાઈ. ભરૂચના પ્રાચીન એવા નવગ્રહ મંદિર વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ. SNS તવા ફ્રાય એન્ડ પાર્ટી પ્લોટ. શહેરની દોડધામ ભરી જિંદગીથી અલગ થઈ આપના ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સાથે શાંતિમય વાતાવરણમાં આનંદ અને સ્વાદની રંગત માણવા માટે ઉત્તમ સ્થળ એટલે SNS તવા ફ્રાય એન્ડ પાર્ટી પ્લોટ. અમારે ત્યાં ચાઇનીઝ તવા ફ્રાય, મુગલાઈ, ઈંડાની વિવિધ સ્વાદિષ્ટ વાનગીની લિજ્જત સાથે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા તો ખરા જ. બાળકોને મોજ મસ્તી પડે તેવા વિવિધ રમતગમતના સાધનો, 1500 થી 2000 વ્યક્તિને સમાવતો વિશાળ SNS નો પાર્ટી પ્લોટ, જ્યાં આપના શુભ પ્રસંગો, મીટિંગ અને ધાર્મિક કાર્યક્રમોની સફળતાપૂર્વક ઉજવણી કરી શકાશે. અમારે ત્યાં ટૂંક સમયમાં ફાસ્ટ ફૂડ અને પંજાબી ડીશ પણ મળશે. પાર્સલ સુવિધા ઉપલબ્ધ. સ્થળ SNS તવા ફ્રાય એન્ડ પાર્ટી પ્લોટ, આશા તળાવ, દહેજ રોડ, હિંગલોટ ગામ પાસે, ભરૂચ. મોબાઈલ નંબર 98247 48 101. ભરૂચનગરના મહત્વના એવા નવચોકી હેટાળા વિસ્તારના રહીશો વિવિધ સમસ્યાઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચનગરના નવચોકી હેટાળા વિસ્તારને જૂના ભરૂચના મુખ્ય વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. તેમ છતાં ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારની ધરાર ઉપેક્ષા કરવામાં આવે છે. બિસ્માર રસ્તાના પગલે રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ખાડાઓના પગલે બાળકો પડી રહ્યા છે. ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. વિકાસના કોઈ કામો થયા નથી. ઉકરડામાં સબરટી હાલતમાં માનવીઓ નગરપાલિકા તંત્રના પાપે જીવી રહ્યા છે. રસ્તા સાંકડા છે. આગ લાગે તો ફાયર બંબા અને કોઈ માંડું પડે તો એમ્બ્યુલન્સ સાંકડા રસ્તાના કારણે આ વિસ્તારમાં અવર જવર કરી શકતા નથી. આવી હાલતના પગલે અને વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામ ન થતાં આ વિસ્તારના લોકો આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હું અહીં વર્ષોથી રહું છું, 55 વર્ષ થયા મને અહીં રહે, પણ હજુ સુધી આ બાજુના રસ્તાનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. નવચોકી ઓવારે તમે આવીને જુઓ તો એટલી ગંદકી છે, ગટરો પહોળી થઈ ગઈ છે, પાઇપલાઇન ખોદાઈ છે પણ એ પૂરવા પણ કોઈ તૈયાર નથી, ને આગળ ખોદા કરે છે અને ખાડાને ખાડા રહેવા દીધા છે. બિલકુલ પણ એ લોકોને તસ્દી લીધી નથી. નથી કોઈ પ્રમુખ જોવા આવતું, નથી કોઈ સભ્ય જોતા આવતું, નથી કોઈ વોર્ડના માણસ જોવા આવતું. હવે આ ચૂંટણી વખતે બધા નીકળી પડશે વોટ આપવા માટે, એટલે અમે આ વિસ્તારના બધા એ નક્કી કર્યું છે કે વોટનો બહિષ્કાર કરીશું. હું અહીંયા પાછલા 35-40 વર્ષથી રહું છું અને અહીંયા ગાડી કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. નથી ગટર લાઇન આવેલી છે, નથી પાઇપલાઇન ગેસ પાઇપલાઇન આવેલી છે, કે નથી રોડ. રોડમાં બધી જગ્યાએ ખાડા ને એવું પડેલું છે, ગટરો ખુલ્લી છે, ગટરોમાં ખાડા પડી ગયેલા છે અને કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. અહીંયા ગાડી રસ્તા નાના છે, જેથી કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ ફાયર બ્રિગેડવાળો કોઈ આવી શકે એવું નથી, અને જેથી બધી તકલીફ અહીંયા છે. અને આ વોટ વખતે બધા આવે છે અને પૂછે છે બધા અહીંયા આવીને, અને પછી કોઈ પૂછતું નથી. આ એટલે અમે આ વિસ્તારમાં અહીંયા આ વોટનો બહિષ્કાર કરેલો છે. કોર્ટનો રસ્તો એટલો ખરાબ થઈ ગયો, એના વણાક આગળથી નહીં એમ્બ્યુલન્સ આવે કે નહીં આપણે આગ લાગે તો બંબો બી આવી શકે એવો નથી. અને તે માટે આ ગટરોમાં લાઇન નાખી છે, તે પાઇપો બધી બહાર આવી ગઈ, એને માટે કોઈ અંદર એને પૂરવાનું કોઈ તસ્દી લીધી નથી. અને આજ સુધી બધા પ્રચાર કરવા માટે આવે, 5 વર્ષે વોટ લેવા આવે અને કહેવા આવે, પણ ત્યાર પછી કોઈ જોવા બી નથી આવતું કે નથી કોઈ. અમારે એમ નથી કહેતા કે ભાઈ કયું તમારો શું તું તમને તકલીફ છે કે શું છે તે કોઈ જોવા આવતું નથી, પૂછવા નથી આવું. ના સુધી કશું જ થવું નથી.
અને જાણે કે વોર્ડને કોઈ સાંભળતા નથી ને એ રીતે રાખેલું છે, એટલે અમે આ રીતે આ વખતે અમે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. ભરૂચનગરના જુદા જુદા વિસ્તારોમાં ડેન્ગ્યુનો વાવર વધી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવતા નથી. તાજેતરમાં લાલબજાર વિસ્તારમાં 4-5 જેટલા બાળકોને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભરૂચનગરના જુદા જુદા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે, જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગોનો વાવર વધ્યો છે. માત્ર લાલબજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો તાવ અને શરદીના રોગથી પીડાઈ રહ્યા છે, જેમનો બ્લડ ટેસ્ટ કરાવતા 4-5 જેટલા બાળકોને ડેન્ગ્યુ જેવો ભયંકર રોગ પોઝિટિવ જણાયો છે, જેથી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. નગરપાલિકા તંત્ર દ્વારા પણ માત્ર એકવાર દવા છાંટી સંતોષ માનવામાં આવેલ છે. લાલબજારમાં જે બાળકોનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે તેમાં હુસેન બોમ્બેવાલા, અરહાન શેખ, મોહમ્મદ મુસ્તાક અને મુસ્તબિલ સેલવાવાળાનો સમાવેશ થાય છે. આ તમામ બાળકો 5-9 વર્ષની વય ધરાવે છે, જેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. નગરપાલિકાના સભ્ય ફરીદાબેનનો પુત્ર હુસેન પણ ડેન્ગ્યુના રોગમાં સપડાયો છે. સાથે સાથે નગરપાલિકાના સભ્ય અને સેનેટરી સમિતિના ચેરમેન રાજેશ ચૌહાણના વિસ્તારમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ જણાયા છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલના રાજમાં નગરપાલિકાના સભ્યો પોતાના વિસ્તારમાં જ સ્વચ્છતા અભિયાન કરી ગંદકી દૂર ન કરી શકતા હોય તો ભરૂચના લોકોના આરોગ્યની જવાબદારી કોની? સફાઈ કામદારોની કામગીરી પર કોણ દેખરેખ રાખશે? થોડા દિવસ પહેલાં પણ મીડિયામાં પ્રશ્ન થયો હતો કે નવગ્રહ મંદિરની આસપાસ એટલી બધી ગંદકી રહે છે, તે ગંદકીને સફાઈ થતી જ નથી. મોટાભાગે કર્મચારીઓ એક દિવસ આવે છે અને 3-1 દિવસ રજા પરો એટલે એવો નિયમ છે કે બીજા સફાઈ કામદારને મૂકીને પણ એ એરિયો સફાઈ કરાવવો જોઈએ, પરંતુ તે એરિયા સફાઈ થતા જ નથી. આજે લાલબજાર વિસ્તારની અંદર ગટરો બી ખૂબ ખરાબ હાલતમાં છે, ત્યાં ગટરો બી સફાઈનો કોઈ એ નથી, જેથી મચ્છર અને ગંદકીનું ખૂબ પ્રમાણ વધી ગયું છે. એટલે અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ બધા મુદ્દા અને આટલા બધા કેસ જો એક જ વિસ્તારમાં બનતા હોય તો ટાંકી દે તે વિસ્તારની સફાઈ કરી, અને તે માત્ર 1-2 દિવસ કે પૂરતું ખાલી આવા કેસ બને ત્યારે સફાઈ ના થવી જોઈએ, ત્યાં પૂરતા સફાઈ કામદારો મૂકીને સારી એવી સફાઈઓ થાય. અને આ જ વિસ્તારની અંદર 2-3 કોર્પોરેટર આવેલા હોય, એટલે એ કોર્પોરેટરને બી અમારી વિનંતી છે કે તેઓ રોજ આ જોઈ છે, તેઓ આવતા જતાં પણ તેમની નજરમાં પડે છે, પરંતુ તે સફાઈ ન થતી હોય. એટલે હું એમને વિનંતી કરીશ કે આ થોડી વહેલી સફાઈ થાય અને આ બધા કેસો બનતા અટકે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે સ્વર્ગીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે ભારતના પ્રથમ વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આજ 14 નવેમ્બર પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. પંડિત જવાહરલાલ નહેરુ એક એવા ભારતના પહેલા વડાપ્રધાન હતા. એમનો જન્મ અલ્હાબાદની અંદર વૈભવી કુટુંબમાં થયો હતો અને એમના એક જ મંત્ર હતો કે આ દેશની અખંડિતતા અને આ દેશને અંગ્રેજોએ જે ખોખલું બનાવી અને જે દેશને મૂકીને ગયેલા એ દેશને મજબૂત બનાવી, દેશને આઝાદીની અંદર એમને પ્રાણ પુરાવ્યા અને આ દેશની અંદર સૌથી જો મહત્વનો ફાળો હોય દેશની અખંડિતતામાં એમની પૂરેપૂરી તાકાત જો હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુની છે. એ પંડિત જવાહરલાલ નહેરુને આજે આખો દેશ એમનો જન્મદિવસ મનાવે છે, એમને ક્યારેય ભૂલી ન શકાય એવો આજનો આ દિવસ છે. આ સાથે સ્ટેશન રોડ પર સહકારી બેંક પાસેની પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને હાર તોડા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવક્તા નાજુ ફડવાલા, ભરૂચ નગર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરના પ્રાચીન અને નર્મદા નદીના કિનારે આવેલ નવગ્રહના મંદિર અને આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જણાઈ રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ મંદિરના ટ્રસ્ટીઓમાં 2 કહેવાતા મોટા નેતાઓનો સમાવેશ થાય છે,
જે કમનસીબ બાબત છે. ભરૂચ નગરના અતિ પ્રાચીન અને ધાર્મિક ગરિમા ધરાવતા એવા નવગ્રહ અને કામનાથ મહાદેવના મંદિરની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છવાતા લોકો અને ભક્તોમાં પારાવાર રોષની લાગણી ફેલાઈ ગઈ છે. લોકોને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દૂર કરવા અંગેની સુફિયાણી સલાહ આપનાર એવા કહેવાતા મોટા નેતા કિરણભાઈ ઠાકોર અને રાજેશ ચૌહાણ આ મંદિરના ટ્રસ્ટી હોવા છતાં આવી ગંદકી હોય, ભગવાનનું મંદિર ગંદકીના સામ્રાજ્યમાં હોય તો તેના કરતા મોટી કમનસીબી કોને કહેવાય. ગંદકીનો માહોલ એટલો બધો ખરાબ છે, જે અમે નગરપાલિકાના ચેરમેન સીઈઓને વારંવાર ફોન કર્યો છે, રજૂઆત કરેલી છે ને મંદિરના ટ્રસ્ટીઓને બી જાણ કરેલી છે ને મંદિરમાં જે ટ્રસ્ટીઓ છે, જાતે નેતાઓ છે, તે લોકોનું ધ્યાન અહીંયા ગંદકી તરફ પડતું નથી ને એ લોકો આ બધી અનદેખાઈ કરે છે, જેથી અમે જ્યારે મંદિરે દર્શન કરવા આવવું પડે છે ત્યારે ગંદકીનો માહોલ એટલો બધો ખરાબ હોય છે કે જેથી દુર્ગંધ મારતી હોય છે, નથી કોઈ ચાલી શકતા કે નથી કોઈ ગાડી લઈને જઈ શકતું. અમે નગરપાલિકાને લેખિતમાં બી આપેલું છે આરવી પટેલ સાહેબને, પણ એ કોઈ જાતનો એક્શન લેતા નથી કે નથી જોવા આવતા, જેથી કરીને અમારું એટલી જ છે કે જે અમારું પ્રાચીન મંદિર છે કામનાથ મહાદેવનું, એની પર નગરપાલિકાનું ને મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેમનું ધ્યાન કેન્દ્રિત કરે, જેથી મંદિર આપણું એક સારી રીતે સચવાઈ રહે ને આપણી જેની ઓળખ છે મંદિરની તે બી જળવાઈ રહે ને સ્વચ્છતા અભિયાન ને સ્વચ્છતાના નામે અહીંયા કોઈ જાતની સુવિધા મળતી નથી. બાળ દિનની ઉજવણી અંગે સમગ્ર ભરૂચ નગર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે પ્રાર્થના વિદ્યાલય અને કલરવ વિદ્યાલયના બાળકોએ સાથે બાળ દિનની ઉજવણી કરી હતી. સ્વર્ગીય વડાપ્રધાન જવાહરલાલ નેહરુના જન્મદિનને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળ દિન નિમિત્તે વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે પ્રાર્થના વિદ્યાલય અને વિકલાંગ બાળકોની શાળા એવી કલરવ શાળાના વિદ્યાર્થીઓએ એક સાથે ભેગા મળી નર્મદા બાગ ખાતે બાળ દિનની ઉજવણી કરી હતી. ભરૂચ નગરના દાંડિયા બજાર અને મચ્છી બજારના વિસ્તારના લોકો લાંબા સમયથી વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. રસ્તા, ગંદકી, ગટર જેવી સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કામ ન થતાં રહીશો નગરપાલિકા ખાતે જઈ હલ્લાબોલ કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જૂના ભરૂચના એક મુખ્ય બજાર એવા દાંડિયા બજારના રહીશો સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમની સમસ્યાને સાંભળવા અને તેનું નિરાકરણ કરનાર કોઈ નથી. દાંડિયા બજાર અને મચ્છી બજારનો વિસ્તારમાં ગંદકીના પગલે નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ વિસ્તારની પહોળી અને ખુલ્લી ગટરોમાં બાળકો અવારનવાર પડી જાય છે. ગંદકીના પગલે રોગચાળો ફેલાઈ રહ્યો છે. લોકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ સાંભળતું નથી, તેથી કંટાળેલા રહીશોએ આજરોજ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી ચીમકી આપી હતી. અમારા દાંડિયા બજારથી ભરૂચ વિસ્તારમાં ગટરની અને જે મચ્છી બજાર છે એની બહુ સમસ્યાઓ છે, એની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને બસ અમારે એટલી જ રજૂઆત છે કે અમારું કામ જે અમે જે પ્રમાણે અહીંયા રજૂઆત કરી છે એ સમય મર્યાદામાં વ્યવસ્થિત વ્યક્તિ દ્વારા થઈ જાય, બસ અમારી એટલી જ રજૂઆત છે. અમારા અગિયાર ગટર લાઈન બધી ખુલ્લી થઈ ગઈ છે, છોકરાઓ પડી જાય છે, ગાય છે, આ બધા બકરા ઘેર બધું જ પડી જાય છે, પણ કોઈ જોવા તક આવતું નહીં. દંડે બજારની અંદર આટલું બધું ગોજવારો થાય છે, ચોમાસામાં ગોજવારો થાય છે, બધા મચ્છી માર્કેટનો એટલો ગોજવારો થાય છે, ઠેક બહાર લગીને બધા વેચવા બેસે છે બધા, પણ અંદર લગીને તમે બનાવો બધું આ બધું એ કરો. ગટર માટે તો સળિયા બધા છે, છોકરાને વાગી જાય છે. બોલું છું, દંડિયા બજારનો રહેવાસી છું, ત્યાં ગટેરો ખુલ્લી બધી છે, ત્યાં ગોજવારો પણ એટલો છે, ત્યાંના નાના નાના બાળકો ગટેરમાં પડે છે, ત્યાં કોઈ જોવા પણ નથી આવતું ને બીમારી પણ એટલી. છોકરાઓના નાના આ કાલે આ બેબી મારી આજો કાલે પડી ગયા, જો આ ગળામાં વાગ્યું છે, કોઈ જોવા નથી આવતું ત્યાં. અમારે ત્યાં ગટેરો બનાવો ને બધું મચ્છી બજાર બધું બહાર છે ત્યાં અંદર કાઢો. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જીવન પર બનનાર ફિલ્મનું પૂરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઝઘડિયાના જનતા દળ યુના ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા તરીકેની છાપ ઊભી કરનાર
છોટુભાઈ વસાવાના જીવન પર ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. સુરતના દિગ્દર્શક શિરીષ ચૌધરી આ ફિલ્મ બનાવી રહ્યા છે, જેનો ભાગ એક આવનાર માસ બાદ રિલીઝ થશે. ત્યારે આજરોજ દિગ્દર્શક શિરીષ ચૌધરી અને ફિલ્મના ગીતકાર જોલી મુખર્જીએ ધારાસભ્ય છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરી હતી. છોટુભાઈ વસાવાના જીવનની સંઘર્ષ યાત્રા પર આ ફિલ્મનું નિર્માણ ચાલી રહ્યું છે. મેં જે સંઘર્ષ કર્યો છે સમાજ માટે, એ મારા પૂરતો મર્યાદિત ન રહે એટલા માટે ફિલ્મ બનાવી છે, એમાંથી લોકો પ્રેરણા લે. આ સંઘર્ષની અંદર આ ભૂમિ એક જમાનામાં લાલ ભૂમિ કહેવાતી, તો એની અંદર આ અહીંયા બનેલી ઘટનાઓનું નિરૂપણ કરવાનો પ્રયાસ થયો છે. લાલ ભૂમિ તો છે જ નથી, લાલ ભૂમિ તો થશે તારે તો બધાને ખબર પડશે, લાલ ભૂમિ નથી અહીંયા. આ લોકોએ લાલ બનાવી છે, અત્યારે જે શાસક વર્ગ છે એ લોકોએ બરાબર, જેના શરીરમાં લોહી જ નથી એ રેડીને લાલ કામ બનાવવાના છે, એવી માથાકૂટ તો સરકારોએ કરી છે અમારા લોકો સામે. એટલા માટે જ અમે આ ફિલ્મ બનાવીએ છીએ કે શાસન વ્યવસ્થામાં જે લોકોને અમે શાસક વર્ગ બનાવ્યો છે એવા લોકોએ અમારા પર જુલમ કર્યો છે, એ સિસ્ટમે જુલમ કર્યો છે, એટલા માટે આ ફિલ્મ બનાવીએ છીએ. આ ફિલ્મ નહીં કે આનો કોઈ પેલો પોલિટિકલ ફાયદો ઉઠાવવા માટે, અમારા સમાજનું અમારા લોકોનું એક વર્ચસ્વ અને અમારો સમાજ શું કરે છે એને ભેગો કરવા માટેનો આ ફિલ્મનું આયોજન છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ચોકડી પર અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બે સમૂહના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસ સૂત્રીય માહિતી મુજબ કોસંબાના દાદરી વિસ્તારમાં રહેતા મુકેશ કટારિયા અને અર્જુન મકવાણા બંને બાઇક નંબર GJ19AC7642 પર ખરોડ ગામ ખાતે કડિયાકામ માટે નીકળ્યા હતા. તેઓ નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ખરોડ ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા 30 વર્ષીય મુકેશ કટારિયા અને 60 વર્ષીય અર્જુન મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યા હતા. જો કે અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર JIDCમાં આવેલ અયોધ્યા નગરી સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લેપટોપ અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર JIDCમાં આવેલ અયોધ્યા નગરી સોસાયટીમાં આવેલ મકાન નંબર 33માં રહેતા રામ ચૌહાણ ગત રોજ રાત્રે મકાનના ધાબા પર સૂતા હતા. તે વેળા તેઓ પાણી પીવા નીચે ઉતર્યા હતા ત્યારે તેઓના ઘરમાંથી 3 ઈસમોને ભાગતા જોયા હતા. મકાન માલિકે મકાનમાં તપાસ કરતા એક લેપટોપ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થયાનું જણાતા તેઓએ બનાવ અંગે અંકલેશ્વર JIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. બિલ્લી હૈ ઘર મેં તો ઉસમે કે આ બિલ્લી દેખને ગયા તો લે ઇન લોગ અવાજ સુના મેરા તો તીન આદમી ઘર છે બહાર નિકલ કે કૂદ પડા. કૂદને કે બાદ મુજે પથ્થર માર દિયા. એ પથ્થર મારા પથ્થર મારને કે બાદ મેં ઉન લોગ દો આદમી શેરી કે તરફ ભગ ગયા. એક આદમી ઇધર અયોધ્યા કે નગર વો ખેતર પડે ભગ ગયા. તીન આદમી ભગા યહાં સે નિકલ કે ટોટલ. ઉસકે બાદ મેં આયા ઘર મેં ખુલા દરવાજા તે દેખા સબ કુલ લેકે ચલા ગયા હૈ. પુલિસ કો જાન કિયા, પુલિસ આઈ થી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના નવચોકી ઓવારા હેઠાણા વિસ્તારના રહીશો બિસ્મારસ્તા ગંદકી ખાડાની સમસ્યાથી ત્રાહિમામ. ભરૂચનગરમાં ડેન્ગ્યુ રોગનો હાહાકાર થતા આરોગ્ય તંત્ર દોડતું થયું. લાલબજાર વિસ્તારમાં ડેન્ગ્યુનો વાવર વધતા ભયની લાગણી. કોંગ્રેસના ઉપક્રમે સ્વર્ગસ્થ વડાપ્રધાન પંડિત જવાહરલાલની જન્મજયંતિની ઉજવણી કરાઈ. ભરૂચના પ્રાચીન એવા નવગ્રહ મંદિર વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.